સુરતમાં નિલેશ કુંભાણીની પત્નીએ પૈસાની લેવડદેવડને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે શું નિલેશ કુંભાણીએ કહ્યું છે કે મેં પૈસા લીધા છે, આવું કોઈ કામ કર્યું છે? શું નિલેશ કુંભાણીએ કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું, આ કામ ભારતીય જનતા પાર્ટીનું છે, જો ભારતીય જનતા પાર્ટી પોતાની મિલીભગતથી ફોર્મ રદ કરાવી શકે તો આ પણ કરાવી શકે. વધુમાં તેમણે કહ્યું કે પાર્ટીના કાર્યકરો પણ આંતરિક રીતે નિલેશનું નામ કલંકિત કરવાનું કાવતરું કરી રહ્યા છે. તેમનું નોમિનેશન રદ કરવામાં આવ્યું છે અને તેથી તેઓ કાર્યવાહી કરવા માટે અમદાવાદ ગયા છે. લોકો તો કોઈ બી વાતો કરે, પણ શું નિલેશ કુંભાણીએ પોતે કીધું છે કે હું બીજેપીમાં જોડાઈ રહ્યો છું? એ તો બીજેપીનું પોતાનું જ કારનામું. જે એટલું બધું મિલીભગત કરી અને ફોર્મ રદ કરાવી શકતું હોય તો એ પછી એમના પર આરોપ લગાવી અને એમને ગેરમાર્ગે, જે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને અમુક જે પક્ષના જંદ્રો અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોરવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે. એ તો પોતે જ, જે એમની આ ફોર્મ રદ થયું છે, એમની કાર્યવાહી કરવા માટે જ અમદાવાદ ગયેલા છે. પક્ષની સાથે જ રહીને ગયા છે. એમને ઉપરથી કોંગ્રેસના બધા નેતાઓની જે ઓર્ડર થતા હોય એ પ્રમાણે કામ કરતા હોય અને એ જ્યારે અહીંથી અપીલ કરવા ઘરેથી કાલે સવારે નીકળ્યા ને ત્યાર પછી, અને અમે પરિવારના સદસ્યો જ્યારે ઘરની બહાર કામ માટે ગયેલા હતા ત્યારે પાછળથી આવી અને અમુક કાર્યકરો કે બીજેપીના કાર્યકરો હોય કે એમનું કાવતરું હોય કે પછી અંદર અંદર જે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો હોય એમનું કામ હોય કે જે હોય તે, જે એ લોકો બી વેચાઈ ગયેલા હોય, જે અવડું મોટું પ્લાન કર્યું છે કે ઉમેદવારી પત્ર રદ કર્યું છે, તો પછી અત્યારે બી એ આ બધું કરી રહ્યા છે અને નિલેશનું નામ ખરાબ કરી રહ્યા છે.